અમદાવાદમાં 15 વર્ષનો સગીર કેનાલમાં પડ્યો. ફાયર બ્રિગેડ દ્વારા આ સગીરને શોધવાની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે જુહાપુરામાં આવેલ ફતેવાડી કેનાલની આ સમગ્ર ઘટના કે જ્યાં સાહિલ શેખ નામનો સગીર કેનાલમાં પડ્યો છે. ફાયર બ્રિગેડ અત્યારે તેને શોધવાની કામગીરી તો કરી રહી છે, પરંતુ હાલ કોઈપણ સફળતા તેમને હાથ નથી લાગી રહી. જુહાપુરામાં ફતેવાડી કેનાલમાં આ જે સગીર છે તે પડી ગયો હતો. સાહિલ શેખ નામનો સગીર કેનાલમાં પડ્યો છે. આખરે તે અત્યારે ક્યાં છે તેને લઈને તપાસ પણ ફાયર બ્રિગેડના જે તમામ જવાનો છે તેમના તરફથી થઈ રહી છે. આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી નાઇનના સંવાદદાતા દર્શલ રાવલ પાસેથી. દર્શલ, આ સગીર જે રીતે કેનાલમાં પડ્યો, હાલ કોઈ પણ તેના સગળ મળ્યા છે ખરા? ચિત્રા, હાલ જે છે છેલ્લા અડધો પોણો કલાકથી જે છે ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિકો જે છે તે આ જે સગીર બાળક જે છે તેની શોધખોળ કરી રહ્યા છે. જે પ્રકારનો બનાવ બન્યો છે, જુહાપુરામાં જે ફતેવાડી કેનાલ જે છે ત્યાં આ બાળક રમતા રમતા અંતર ડૂબી ગયો હતો અને તે બાદ જે છે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. અત્યારે હાલ જે છે ફાયર બ્રિગેડની ટીમ કેનાલ તરફ જે સગીરને સુતા સુતા વળકા તરફ જે છે આગળ વધી રહી છે. કારણ કે પાણીનો એક પ્રવાહ જે છે તેના કારણે આગળ આજે બાળક જે છે તણાઈને ગયો હોવાની એક આશંકા કહેવાય છે. સાથે કહી શકાય છે કે બાળકની શોધખોળ માટે પાણી પણ જે છે તે બંધ કરવામાં આવશે, જેથી કરીને પાણીનો પ્રવાહ જો ઓછો થાય તો બાળક જે છે તે દેખાઈ શકે. એટલે આ પ્રકારે અત્યારે હાલ જે છે તે રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી ચાલી રહી છે અને કહી શકાય છે કે પરિવાર અને સ્થાનિકો પણ આસપાસના લોકોની મદદ લઈને અત્યારે જે સગીર બાળક જે છે તેને શોધવાના જે પ્રયત્નો કરી રહી છે. બિલકુલ આભાર દર્શન સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો હજુ પણ સાહિલ ના કોઈ પણ અતાપતાની જાણકારી નથી મળી રહી. 15 વર્ષનો સગીર આખરે કેનાલમાં પડ્યો છે તે ક્યાં હશે તેની અત્યારે શોધખોળ ફાયર બ્રિગેડ તરફથી થઈ રહી છે.